નમસ્કાર મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આપણે જીસીઆરટી ટેસ્ટ સિરીઝમાં અગાઉ આપણે 1 થી 3 ભાગ જોઈ લીધા છે, જેમાં આપણે ટોટલ 60 પ્રશ્નો જોયા ધોરણ 6 ના, અને આજે પણ ધોરણ 6 ના 20 પ્રશ્નો લઈને ભાગ 4 ની ચર્ચા કરવાના છીએ. આ વિડીયો જે છે તમને આવનારી સીસીઈની પરીક્ષા હોય, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે એક્સ વાય ઝેડ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે આપણને હવે ખબર છે કે ભાઈ દિવસે ને દિવસે જીસીઆરટીનું મહત્વ પરીક્ષાઓમાં વધતું જાય છે, એટલે ખાસ તમે બધા ટેસ્ટને ફોલો કરજો અને વિડીયોને એન્ડ સુધી નિહાળજો. તો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? ઓપ્શન એ સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે એને સંગમ સાહિત્ય કહે છે. ત્યારબાદ બીજું, રચના, આ દક્ષિણ ભારતનું સાહિત્ય છે એની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીમાં થઈ હતી. ત્યારબાદ ત્રીજું છે, સી, મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 વીર કાવ્યોની રચના થઈ. અને ઓપ્શન ડી આપેલ તમામ. તો આમાંથી કઈ બાબત યોગ્ય છે? તો આપેલ તમામ બાબત યોગ્ય છે. અને મિત્રો, ખાસ તમે બધા જોજો, 2023માં ડીવાયસોની જે પરીક્ષા ગઈ એમાં આ મદુરાઈ વાળો પ્રશ્ન પૂછાણો કે ભાઈ દક્ષિણ ભારતમાં જે સંગમ સાહિત્ય છે એ કયા સ્થળે યોજાઈ ગયો અથવા તો ક્યાં એની રચના થઈ? તો મદુરાઈમાં થઈ. આ પ્રશ્ન ડીવાયસોમાં હતો. તો ખાસ બધા યાદ રાખજો, સંગમ સાહિત્ય કહેવામાં આવે છે દક્ષિણ ભારતના સાહિત્યને, એની રચના 1 થી 3 સદીમાં થઈ, અને 1600 જેટલા વીર કાવ્યોની રચના મદુરાઈમાં થઈ. એટલે તમામે તમામ વિધાન છે એ સત્ય છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી ચંબલ કે ઓપ્શન ડી નર્મદા. તો સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદાનું યુદ્ધ થયું હતું, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. નર્મદા નદીના કાંઠે આ યુદ્ધ થયું હોવાના કારણે આને નર્મદાનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. કોની કોની વચ્ચે થયું હતું? તો પુલકેશી બીજો કે જે દક્ષિણ ભારતનો શાસક હતો, અને સમ્રાટ હર્ષવર્ધન કે જે ઉત્તર ભારત અથવા તો મગધ આજુબાજુ એનું શાસન હતું, એટલે આનું યુદ્ધ નર્મદાની નદીના કિનારે થયેલું. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, પ્રાચીન ભારતીય કલાના સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે? ઓપ્શન એ નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઓપ્શન બી ઇતિહાસકારો કલાને 3 ભાગમાં વહેંચે છે. ઓપ્શન સી લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલાનો સમાવેશ થાય છે. અને ઓપ્શન ડી કલાના 2 ભાગ લલિત કલા અને નિદર્શન કલા છે. તો આમાંથી કયું એક અયોગ્ય છે? તો કલાના ઇતિહાસકારો કલાને 3 ભાગમાં નહીં પરંતુ 2 ભાગમાં વહેંચે છે, એટલે ઓપ્શન નંબર બી ખોટો છે. કલા 2 ભાગમાં વિભાજિત છે, લલિત કલા અને નિદર્શન કલા. અને નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય, જ્યારે લલિત કલામાં ચિત્રો અને સ્થાપત્ય, સંગીત આ બધાનો સમાવેશ થાય છે. તો ખાસ બધા ધ્યાને લેજો. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? ઓપ્શન એ મહાગઢામાંથી આપણને ચોખાના અવશેષો મળેલા છે. ત્યારબાદ ઓપ્શન નંબર બી છે, બુર્જ હોમ ખાતેથી આપણને મસૂર જે દાળ છે, મસૂરની દાળ એના અવશેષો મળ્યા છે. ઓપ્શન સી મહેરગઢમાંથી આપણને ઘઉંના અવશેષ મળ્યા છે. અને ઓપ્શન ડી આપેલ તમામ સાચા. તો આ તમામે તમામ જોડ જે છે એ સાચી છે. મહાગઢા ખાતેથી ચોખા, બુર્જ હોમ ખાતેથી મસૂર અને મહેરગઢ ખાતેથી આપણને ઘઉંના અવશેષો પ્રાપ્ત થયા છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ લાંઘણજ કેવા પ્રકારનું અથવા તો સમયનું સ્થળ છે? ઓપ્શન એ પુરાપાષાણિક, ઓપ્શન બી મહાપાષાણિક, ઓપ્શન સી નવપાષાણિક કે ઓપ્શન ડી આરંભિક ગામ. તો તમને બધાને એમ થશે કે સાહેબ આવું તો મેં જીસીઆરટી ધોરણ 6 માં ક્યાંય નથી વાંચ્યું. તો તમે વાંચવામાં ક્યાંય નહીં આવ્યું, પણ એક નકશો છે બરોબર જીસીઆરટી ધોરણ 6 માં, એમાં આ પ્રકારનું આપેલું છે કે ભાઈ મહાપાષાણિક સ્થળો જે છે એના અલગ અલગ સિમ્બોલ હોય. તો મેં આ લાંઘણજને લીધેલું હતું બરોબર. તો લાંઘણજ જે છે એ મહાપાષાણિક સ્થળ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આવા પ્રકારનું પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતના કયા સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળેથી ગેંડાના અવશેષો પ્રાપ્ત થયા છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી લાંઘણજ કે ઓપ્શન ડી રોજડી. તો આપણને ગેંડાના અવશેષો ગુજરાતના લાંઘણજ ખાતેથી પ્રાપ્ત થયા છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ગેંડાના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો લાંઘણજ ખાતેથી. ત્યારબાદ છે સાતમો પ્રશ્ન, ક્યુઓટા, પિરાક, માંડા, બનાવલી વગેરે શું છે?
ઓપ્શન એ ગણરાજ્યો, ઓપ્શન બી હડપ્પીય સભ્યતાના સ્થળો, ઓપ્શન સી વાનગીઓ કે ઓપ્શન ડી હવાઈ મથકો. તો ભાઈ આ માંડા ઉપરથી આપણને અને બનાવલીમાંથી આપણને ખબર પડી જાય કે ભાઈ હડપ્પીય સભ્યતાના સ્થળો છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આવા જે પ્રશ્નો છે એ મેં આપના આધારે મેં બનાવેલા છે, એટલે તમે ડરતા નહીં કે સાહેબ આ બધા પ્રશ્નો ક્યાંય બહારથી ઉપાડીને આવે, તો મેં આ બધું જીસીઆરટીમાંથી ને જ ગોતેલું છે, બરોબર. તો આવું જ્યારે પેપર સેટર હોય આ રીતના પ્રશ્નો બનાવી શકીએ છીએ. ક્યોટા અને પિરાક પણ શું છે? હડપ્પીય સભ્યતાના સ્થળો છે. ત્યારબાદ છે આઠમો પ્રશ્ન, ધોળાવીરા વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન વિધાનો યોગ્ય છે? પેલું છે ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આલિયાબેટ ખાતે આવેલું છે, તો બરોબર આલિયાબેટ નહીં આવે ખદીરબેટ આવશે, એટલે પેલું ખોટું થઈ જશે. ત્યારબાદ બીજું છે ધોળાવીરા ખાતેથી વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ મળી આવેલા છે, વરસાદના પાણીની વ્યવસ્થા અને સ્ટેડિયમ મળી આવેલા છે, એટલે આ બીજું સાચું છે. ત્યારબાદ છે ત્રીજું, યુનેસ્કો દ્વારા વર્ષ 2021માં ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે, તો આ પણ સાચું છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર બે અને ત્રણ વિધાન સાચા છે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ છે નવમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું? ઓપ્શન એ છન્ન, ઓપ્શન બી ચેતક, ઓપ્શન સી કંથક કે ઓપ્શન ડી માણેક. તો ભાઈ ગૌતમ ઘોડાનો જે પ્રિય ઘોડો છે, ગૌતમ બુદ્ધનો ઘોડો, એનું નામ છે કંથક છે. શું છે? કંથક, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. અને તેમના સારથી હતા એનું નામ છે છન્ન. શું હતું? છન્ન. અને તમને પૂછે કે ભાઈ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? તો ચેતક હતું. શું હતું? ચેતક. ત્યારબાદ છે દસમો પ્રશ્ન, મહાવીર સ્વામીએ લોકોને ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? ઓપ્શન એ પ્રાકૃત, ઓપ્શન બી બ્રાહ્મી, ઓપ્શન સી અર્ધમાગધી કે ઓપ્શન ડી એ અને સી બંને. તો મહાવીર સ્વામીએ પ્રાકૃત અને અર્ધમાગધી એમ બંને ભાષામાં ઉપદેશ આપેલો છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી એ અને સી બંને. ત્યારબાદ છે અગિયારમો પ્રશ્ન, મહાવીર સ્વામી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પેલું છે તેમની માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. બીજું છે મહાવીર સ્વામીના પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ઓપ્શન સી. ત્રીજું મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. તો આ તમામે તમામ વિધાન જે છે એ સાચા છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. તેમની માતાનું નામ ત્રિશલા દેવી, પિતાનું નામ સિદ્ધાર્થ, પુત્રીનું નામ પ્રિયદર્શની, મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. આટલા ફેક્ટ ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ છે બારમો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેતરને હરાવીને કયા પ્રદેશો જીત્યા હતા? તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય પેલું છે કાબુલ, બીજું છે કંદહાર, ત્રીજું છે હેરાત અને ચોથું છે બલુચિસ્તાન. તો આ ચારે ચાર રાજ્યો જે છે એ સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય જીતેલા, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. કયું છે? કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ત્યારબાદ છે તેરમો પ્રશ્ન, સેલ્યુકસે પોતાની પુત્રી ખાલી જગ્યાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ઓપ્શન એ સંઘમિત્રા, ઓપ્શન બી હેલેના, ઓપ્શન સી જુલી કે ઓપ્શન ડી મેરી. તો સેલ્યુકસે પોતાની પુત્રી હેલેના, કોણ હતી? હેલેનાને તેને ચંદ્રગુપ્ત સાથે પરણાવેલી. સેલ્યુકસ નિકેતર આ ચાર પ્રદેશો હારી ગયો, બરોબર, અને હાર્યા બાદ એને સેલ્યુકસે હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને તેનો આ સેલ્યુકસ નિકેતરનો જે રાજદૂત હતો, બરોબર, એ મેગેસ્થનીસ, એને આ ચંદ્રગુપ્ત મૌર્યની સભામાં મોકલેલો. અને મેગેસ્થનીએ કયું પુસ્તક લખેલું હતું? મેગેસ્થનીસે તો ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું. આ બધું જે છે ઇન્ટરલિંક છે આ ઘટના સાથે. ત્યારબાદ છે ચૌદમો પ્રશ્ન, સમ્રાટ અશોકે તેમના રાજ્યાભિષેકના ખાલી જગ્યામાં વર્ષ પછી કલિંગના યુદ્ધની જાહેરાત કરી હતી. ઓપ્શન એ સાતમા વર્ષ, ઓપ્શન બી આઠમા વર્ષ, ઓપ્શન સી પાંચમા વર્ષ કે ઓપ્શન ડી દસમા વર્ષ. તો સમ્રાટ અશોકે તેમના રાજ્યાભિષેકના આઠમા વર્ષ બાદ એને કલિંગના યુદ્ધની જાહેરાત કરેલી, ઈસવીસન પૂર્વે 261માં. ક્યારે? 261માં. એટલે 261માંથી તમે 8 બાદ કરો એટલે કેટલા આવે? 253 માં આ જાહેરાત કરવામાં આવી, એટલે કે રાજ્યાભિષેકના આઠમા વર્ષ બાદ એને જાહેરાત કરવામાં આવેલી. ત્યારબાદ છે 15મો પ્રશ્ન, કોની અધ્યક્ષતામાં સમ્રાટ અશોકે પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? ઓપ્શન એ મોગલીપુત તિષ્ય, ઓપ્શન બી વસુમિત્ર, ઓપ્શન સી પુત્ર મહેન્દ્ર કે ઓપ્શન ડી મહાકશ્યપ.
તો સમ્રાટ અશોકે મોગલીપુત તિષ્યનની અધ્યક્ષતામાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજી હતી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે 16મો પ્રશ્ન, નીલગીરી પર્વતમાળા કયા પ્રકારની છે? ઓપ્શન એ ખંડ, ઓપ્શન બી ગેડ, ઓપ્શન સી અવશિષ્ટ કે ઓપ્શન ડી જ્વાળામુખી. તો બે, નીલગીરી પર્વતમાળા છે એ ખંડ પ્રકારની પર્વતમાળા છે, અને બીજું છે સાતપુડા, સાતપુડા પર્વતમાળા પણ છે એ પણ ખંડ પ્રકારની પર્વતમાળા છે, અને નીલગીરી પણ ખંડ પ્રકારની પર્વતમાળા છે. કે જે તમને પર્વતો આવી રીતે પર્વતમાળા હોય તો એની વચ્ચે તમને જગ્યા જોવા મળે, અહીંથી વચ્ચે નદી વહેતી હોય, બરોબર, આ રીતનું પર્વતમાળા હોય. ત્યારબાદ છે 17મો પ્રશ્ન, ઘસારણ દ્વારા બનેલ મેદાનોને ખાલી જગ્યા પણ કહે છે. ઓપ્શન એ કોસ્ટલ પ્લેન, ઓપ્શન બી પેની પ્લેન, ઓપ્શન સી ડિપોઝિશનલ પ્લેન કે ઓપ્શન ડી આપેલ તમામ. તો ઘસારણ દ્વારા જે મેદાન બને એને પેની પ્લેન પણ કહેવામાં આવે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે 18મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંસ્થાઓ ભારતમાં નકશાઓ બનાવવાનું કાર્ય કરે છે? ઓપ્શન એ નાટમો, ઓપ્શન બી સર્વે ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી NRSA કે ઓપ્શન ડી આપેલ તમામ. તો ભારતમાં જે નકશાઓ તમે જોવો છો એ તમામે તમામ આ નાટમો, NRS અને સર્વે ઓફ ઇન્ડિયા એ નકશાનું નિર્માણ કરતી હોય છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. તો આના વિશે થોડુંક વધારે માહિતી મેળવીએ તો નાટમોનું તમને પૂરું નામ પૂછાય, તો નાટમોનું પૂરું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ નાટમોનું પૂરું નામ છે, અને આનું જે મુખ્ય મથક છે એ કોલકાતા ખાતે આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? તો કોલકાતા ખાતે આવેલું છે, અને આ જે નકશા છે એ નકશાના વિતરણનું કાર્ય કરે છે. ત્યારબાદ છે NRS નું ફૂલ ફોર્મ તમને પૂછે તો એ છે નેશનલ રિમોટ સેન્સરિંગ ઓર્ગેનાઇઝેશન, અથવા તો નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, બરોબર, આ એનું પૂરું નામ છે. અને આનું જે મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે? તો એનું મુખ્ય મથક આવેલું છે હૈદરાબાદ ખાતે. ક્યાં આગળ? હૈદરાબાદ ખાતે આવેલું છે. અને આ જે કંપની છે એ ઇસરો, બરોબર, ઇસરો જે સેટેલાઇટ ઉપર મોકલે છે, અને સેટેલાઇટ જે જમીનની પૃથ્વીમાં જે તસવીર બરોબર પાડે છે, તો આ તસવીરના જે નકશા રૂપે નિર્માણ કરે છે NRS સંસ્થા છે. અને સર્વે ઓફ ઇન્ડિયાનું જે મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે? તો દહેરાદૂન ખાતે આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? તો દહેરાદૂન ખાતે આવેલું છે. અને આ આપણે જે ચોપડીમાં જે નકશા જોઈએ છીએ એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો તમને આ ત્રણ ફેક્ટ ખાસ યાદ રાખજો, નાટમાનું મુખ્ય મથક કોલકાતા ખાતે આવેલું છે, NRS નું મુખ્ય મથક હૈદરાબાદ ખાતે આવેલું છે, અને સર્વે ઓફ ઇન્ડિયા નું મુખ્ય મથક દહેરાદૂન ખાતે આવેલું છે. ત્યારબાદ છે 19મો પ્રશ્ન, ચીડ, દેવદાર, પાઇન જેવા વૃક્ષો કેવા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઓપ્શન એ પર્વતીય જંગલો, ઓપ્શન બી મેંગ્રુવ જંગલો, ઓપ્શન સી સૂકા ઝાંખરાવાળા જંગલો કે ઓપ્શન ડી ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. તો ભાઈ આ ચીડ, દેવદાર અને પાઇન આ ત્રિકોણાકાર, બરોબર, તમે ત્રિકોણાકાર તમે જાઓ બર્ફીલા પ્રદેશો અથવા તો પર્વતીય પ્રદેશોમાં, તો તમને આ ચીડ, દેવદાર અને પાઇનના વૃક્ષો જોવા મળે છે. તો આ પર્વતીય જંગલોમાં આ પ્રકારના વૃક્ષો જોવા મળે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે 20મો પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન, પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ભાગ મૃદાવરણે રોકેલો છે? ઓપ્શન એ 21%, ઓપ્શન બી 27%, ઓપ્શન સી 78% કે ઓપ્શન ડી 29%. તો પૃથ્વી સપાટીનો આશરે 29% જેટલો ભાગ મૃદાવરણ, એટલે કે જ્યાં આગળ જમીન આવેલી હોય એને મૃદાવરણ કહેવાય. તો 29% ભાગમાં જમીન આવેલી છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને ઉપયોગી અથવા તો યુઝફુલ થાય તો તમારા મિત્રો જોડે શેર કરો, જેથી તેમને પણ કોઈક સારું કન્ટેન્ટ મળે, બરોબર, જેથી પરીક્ષામાં પૂછાય તો સીધું તેમને આવડી જાય. તો આ વિડીયો શેર કરજો, આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવા નવા વધુ વિડીયો માટે, ત્યાં સુધી જોતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.